નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પોલીસ કોન્સ્ટેબલ માટેની એક્ઝામ માટે આઈપીસીના કેટલીક પ્રકરણો અને કલમો વિશે અભ્યાસ કર્યો. આજના ભાગ એકમાં ગયા વિડીયોમાં આપણે પ્રકરણ 3 શિક્ષા અને કલમ 64 સુધીનો અભ્યાસ કર્યો. આજના વિડીયોમાં આગળની કલમો અને પ્રકરણો વિશે અભ્યાસ કરીશું. વિડીયો ગમે તો તમારા દરેક મિત્રો સુધી શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વિડીયો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી લેજો, જેથી તમે અમારા વિડીયોના નોટિફિકેશન મેળવી શકો. જોઈએ આજનો વિડીયો. કલમ 67, તો જોઈએ તો ગુનો માત્ર દંડની સજાપાત્ર હોય તેવા કિસ્સામાં દંડ ન ભરે તો કેદની મુદત અંગે, એટલે કે કોઈપણ ગુનો ખાલી દંડની જોગવાઈ હોય તો દંડ ન ભરે તો મુદત આપીને દંડ ભરવા માટે પણ એને સમય આપી શકાય છે. એમાં જોઈએ તો દંડની રકમ 50 રૂપિયા કરતાં વધુ ન હોય ત્યારે વધુમાં વધુ 2 મહિનાની સાદી કેદ, એટલે કે 50 રૂપિયા કરતાં વધુ કિંમત ન હોય તો 2 મહિનાની સાદી કેદ, દંડની રકમ 100 રૂપિયા કરતાં વધુ ન હોય ત્યારે વધુમાં વધુ 4 મહિનાની સાદી કેદ, જો બીજા કોઈ કેસમાં વધુમાં વધુ 6 મહિનાની મુદતની સાદી કેદ થશે, એટલે કે દંડ ન ભરે તો કલમ 67માં કેદની મુદત અંગેની જે જોગવાઈ છે, 50 રૂપિયા કરતાં વધુ ન હોય તો 2 મહિનાની સાદી કેદ, 100 રૂપિયા કરતો વધુ ન હોય તો 4 મહિનાની સાદી કેદ, જો બીજા કોઈ કેસમાં વધુમાં વધુ 6 મહિનાની મુદતની સાદી કેદ થશે. કલમ 71 જોઈએ તો કેટલા ગુના મળીને બનેલા ગુનાની સજા મર્યાદા, એટલે કે એક જ આરોપીએ ઘણા બધા ગુના કરેલા હોય તો તેમાં સજાની મર્યાદા જોઈએ તો ઘણા બધા ગુનાઓ પૈકી એક કરતાં વધુ ગુનાની સજા થઈ શકશે નહીં, એટલે કે એક કરતાં વધુ ગુનાની સજા થઈ શકશે નહીં. દાખલા તરીકે વ્યથા, મહાવ્યથા, ખૂન, બળાત્કાર, ચોરી વગેરે ગુનાઓ પૈકી કોઈ એક જ ગુનાની સજા થઈ શકશે, એટલે કે આ તમામ ગુનાઓ એક જ આરોપીએ કરેલા હોય તો તમામની એક જ ગુનાની સજા થઈ શકે. કલમ 71 યાદ રાખજો મિત્રો. હવે જોઈએ કલમ 73 છે, એકાંત કેદની વ્યાખ્યા. એકાંત કેદ કોને કહેવાય? જે ગુના માટે સખત કેદની શિક્ષા થઈ હોય તેમાં અમુક મુદત સુધી એકંદરે 3 મહિનાથી વધુ ન હોય તેવી એકાંત કેદ કરવામાં આવે છે. બીજું જોઈએ તો જો કેદની મુદત 6 મહિનાથી વધુ ન હોય તો એકાંત કેદ 1 મહિનાથી વધુ નહીં, એટલે કે કેદની મુદત 6 મહિનાથી વધુ ન હોય તો 1 મહિનાથી વધુ ના હોય એકાંત કેદ. જો કેદની મુદત 6 મહિનાથી વધુ અને 1 વર્ષથી ઓછી હોય તો એકાંત કેદ 2 મહિનાથી વધુ નહીં, એટલે કે 6 મહિનાથી 1 વર્ષ સુધીની હોય તો એકાંત કેદ 2 મહિનાથી વધુ ન થાય. જો કેદની મુદત 1 વર્ષ કરતાં વધુ હોય તો, એટલે કે 1 વર્ષ કરતાં વધુ હોય તો એકાંત કેદ 3 મહિના કરતાં વધુ સમયની નહીં હોય. એકાંત કેદ 3 મહિના કરતાં વધુ સમયની નહીં હોય. કલમ 74 જોઈએ તો એકાંત કેદની મુદત. એકાંત કેદની સજા અમલ કરવામાં એક વખતે 14 દિવસ કરતાં વધુ ન થઈ શકે, એટલે કે એકાંત કેદની સજા અમલ કરવામાં
એક વખતે 14 દિવસ કરતાં વધુ ન હોઈ શકે. બીજું જોઈએ તો જો કેદ 3 મહિનાની હોય તો એકાંત કેદ 7 દિવસ કરતાં વધુ હોવી જોઈએ નહીં. એટલે કે જો કેદની સજા 3 મહિનાની હોય તો એકાંત કેદ 7 દિવસ કરતાં વધુ હોવી જોઈએ નહીં. હવે જોઈએ પ્રકરણ 4 સામાન્ય અપવાદો. જે કાયદામાં સામાન્ય અપવાદો છે એનું પ્રકરણ છે પ્રકરણ 4 કલમ 76. કલમ 76માં જોઈએ તો હકીકત અંગેની ભૂલ. એક છે કાયદાથી બંધાયેલી અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતાને કાયદાથી બંધાયેલી માનતી વ્યક્તિએ કરેલું કૃત્ય. એટલે કે કાયદાથી બંધાયેલી અથવા હકીકત અંગેની ભૂલને કારણે પોતાને કાયદાથી બંધાયેલી માનતી વ્યક્તિએ કરેલું કૃત્ય, એટલે કે જે કાયદાથી બંધાયેલ છે એ વ્યક્તિએ કરેલું કૃત્ય. દાખલા તરીકે એક સૈનિક પોતાના ઉપરી અધિકારીનો હુકમ માની એક ટોળા ઉપર ગોળીબાર કરે તો તે સૈનિકે ગુનો કર્યો નથી, તો જે એનું કામ જ છે અને એ કરે તો એ ગુનો કર્યો નથી. જોઈએ કલમ 80 કાયદેસર કાર્ય કરવામાં અકસ્માત. પ્રકરણ 4 એની કલમ 80 ગુનાહિત ઈરાદા કે જાણકારી વિના થયેલું કોઈ કૃત્ય ગુનો બનતો નથી. એટલે કે કોઈ ઈરાદો જ ના હોય, જાણકારી જ ના હોય અને થયેલું કૃત્ય એ ગુનો બનતો નથી. દાખલા તરીકે બ્રિજ બનાવતી વખતે કોઈ કામદાર પર પથ્થર પડતા થયેલું મૃત્યુ. 2 છે કોઈ વ્યક્તિ પાવડા વડે કામ કરતો હોય અને તે પાવડો છટકીને બીજી કોઈ વ્યક્તિને વાગે તો તે ગુનો નથી. એટલે કે જાણી જોઈને ન કર્યું હોય અને આકસ્મિક થતું કૃત્ય છે એટલે ગુનો નથી. કલમ 82 છે 7 વર્ષથી નાની વયના બાળકનું કૃત્ય. દાખલા તરીકે 2 બાળકો કે જેમની ઉંમર 7 વર્ષ કરતાં નાની છે અને સાયકલ પર રમે છે, જો એક બાળક બીજા બાળકને સાયકલ વડે ધક્કો મારે છે અને તે નીચે પડેલ વ્યક્તિને ગંભીર ઈજા થાય છે તો આ ગુનો બનતો નથી. એટલે કે 7 વર્ષની નાની વયના બાળકનું કૃત્ય એ ગુનો નથી. IPC કલમ 82. કલમ 83 જોઈએ તો 7 વર્ષથી વધુ વયના પરંતુ 12 વર્ષથી ઓછી વયના અપરિપક્વ બાળકનું કૃત્ય. 7 વર્ષથી વધુ અને 12 વર્ષથી ઓછી વયના અપરિપક્વ બાળકનું કૃત્ય. આ ઉંમરમાં પ્રસંગનો સાચો ખ્યાલ કરતાં સક્ષમ સમજશક્તિ પરિપક્વ ન થઈ હોય. આ ઉંમરમાં સાચો ખ્યાલ કરવા સક્ષમ સમજશક્તિ પરિપક્વ થઈ હોતી નથી. દાખલા તરીકે 2 મિત્રો જેમની ઉંમર 12 વર્ષ કરતાં ઓછી છે અને એક નદી કિનારે ઊભા નદીને જોતા હોય ત્યાં એક મિત્ર બીજા મિત્રને મજાકમાં કે જાણી જોઈને ધક્કો મારે છે અને પેલો મિત્ર નદીમાં પડી તણાઈ જાય છે, તો આ કિસ્સામાં 12 વર્ષથી ઓછી વયના બાળકનું કોઈ કૃત્ય ગુનો બનતો નથી. IPC કલમ 83. કલમ 84 જોઈએ તો અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય. અસ્થિર મગજના કારણે કરેલું કૃત્ય
કયા પ્રકારનું છે તે કાયદાનો વિરુદ્ધનું છે તે જાણવા તે વ્યક્તિ અશક્તિમાન છે. આથી આ વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો નથી. દાખલા તરીકે અસ્થિર મગજનો વ્યક્તિ રસ્તામાંથી પથ્થર ઉપાડી ફેંકે છે જે કાર અથવા બાઇક ચાલકને વાગે છે જેનાથી વાહન ચાલક ઈજા સાથે હાનિ થાય છે. આ કિસ્સામાં પથ્થર ફેંકનાર માણસ અસ્થિર મગજનો એટલે કે પાગલ હોવાના કારણે તેના પર ગુનો થતો નથી. આઈપીસી કલમ 84. જોઈએ કલમ 85. ઈચ્છા વિરુદ્ધ કરાયેલા નશાના કારણે નિર્ણય કરવા સક્ષમ ન હોય તેવા સંજોગોમાં વ્યક્તિએ કરેલું કૃત્ય, એટલે કે નશાની હાલતમાં હોય તો નશાની હાલતમાં કરેલું કૃત્ય. અહીં નશો ચડાવનારી વસ્તુ જાણ સિવાય અથવા ઈચ્છા વિરુદ્ધ આપવામાં આવી હોય અને આવા કિસ્સામાં કોઈ વ્યક્તિ મારમોડ, તોડફોડ, છેડતી વગેરે ગુના કરે તો તે કૃત્ય ગુનો બનતો નથી. એટલે કે નશાની હાલતમાં કોઈ કૃત્ય કર્યું હોય તો એની ઈચ્છા વિરુદ્ધ આપવામાં આવેલું નશાકારક દ્રવ્ય જે ગુનો બનતો નથી. આઈપીસી કલમ 85. કલમ 89 જોઈએ તો બાળક અથવા પાગલ વ્યક્તિના કાયદા માટે વાલી કે વાલીની સંમતિથી શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય, મૃત્યુ નિપજાવવાનો કે મૃત્યુ નિપજાવવાની કોશિશના ઈરાદા વગર, એટલે કે મૃત્યુ નિપજાવવાની કોશિશના ઈરાદા વગર, દાખલા તરીકે આઝાદ નામના એક બાળકને રોગ મટાડવા ઓપરેશન કરવું જરૂરી છે પણ આ ઓપરેશનમાં તે બાળકનું મૃત્યુ થાય એ પણ સંભવ છે. જો અહીં બાળકના રોગ મટાડવા માટે ઓપરેશન કરવામાં આવે છે આથી કોઈ ગુનો લાગતો નથી. એટલે કે બાળકના અથવા પાગલ વ્યક્તિના ફાયદા માટે વાલી કે વાલીની સંમતિથી શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય. આઈપીસી કલમ 89. કલમ 96 જોઈએ તો ખાનગી બચાવમાં કરેલ કૃત્ય સ્વબચાવનો અધિકાર. ખાનગી બચાવનો હક વાપરવા કરેલું કૃત્ય ગુનો નથી, એટલે કે પોતાનો ખાનગી બચાવનો હક વાપરવા કરેલું કૃત્ય એ ગુનો નથી. મનુષ્ય શરીરને અસર કરતા ગુના સામે પોતાનો અને બીજી કોઈ વ્યક્તિના શરીરનો બચાવ કરવો, દાખલા તરીકે ચોરી, લૂંટ, દાડ વગેરે. કલમ 100 છે, શરીરના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે. કલમ 100 છે, દાખલા તરીકે બળાત્કારના સમયે અપહરણ કે અપનયનના સમયે એસિડ ફેંકવા કે પીવડાવવાના સમયે આ શરીરના ખાનગી બચાવનો હક મૃત્યુ નિપજાવવા સુધી ક્યારે પહોંચે છે. કલમ 100. હવે જોઈએ પ્રકરણ 5, દુષ્પ્રેરણા. કલમ 107. હવે દુષ્પ્રેરણા એટલે શું, જેની વ્યાખ્યા જાણવી ખૂબ જ જરૂરી છે. તો જે વ્યક્તિ કોઈ કૃત્ય કરવા માટે અન્ય વ્યક્તિને ખોટી રીતે ઉશ્કેરે અથવા કોઈ કાવતરામાં એક કરતાં વધુ વ્યક્તિઓને સામેલ કરે અને તે કાવતરું ગેરકાયદેસર રીતે ટાળવામાં આવે તો આવા કિસ્સામાં જે તે કૃત્યનું દુષ્પ્રેરણ કરે છે
તેમ કહેવાય. દાખલા તરીકે જીગર રાહુલને દીપેનના ખૂન માટે ઉશ્કેરે છે, પણ રાહુલ આ કામ કરવા માગતો નથી. આ કિસ્સામાં જીગરે રાહુલને ખૂન કરવા ઉશ્કેર્યો, આથી દુષ્પેનાનો ગુનો બને છે. દુષ્પેનાની વ્યાખ્યા છે કલમ 107, એટલે કે જે વ્યક્તિ કોઈ કૃત્ય કરવા માટે અન્ય વ્યક્તિને ખોટી રીતે ઉશ્કેરે અથવા કોઈ કાવતરામાં એક કરતાં વધુ વ્યક્તિઓને સામેલ કરે અને તે કાવતરું ગેરકાયદેસર રીતે ટાળવામાં આવે, તો આવા કિસ્સામાં જે તે કૃત્યનું દુષ્પ્રેરણ કરે છે તેમ કહેવાય. કલમ 108 છે દુષ્પ્રેરક. જે વ્યક્તિ ખોટી રીતે દુષ્પ્રેરણા કરવા વ્યક્તિ ઉશ્કેરે છે તેને દુષ્પ્રેરક કહે છે. દાખલા તરીકે ઉપરના ઉદાહરણમાં જીગર એ દુષ્પ્રેરક છે, એટલે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ઉશ્કેરે છે, જે ઉશ્કેરનાર વ્યક્તિ છે એ દુષ્પ્રેરક કહેવાય. IPC કલમ 108. પ્રકરણ 5A ગુનાહિત કાવતરું. આ બી પ્રશ્ન પૂછાતો હોય છે. ગુનાહિત કાવતરાની વ્યાખ્યા આપી છે કલમ 120A. વ્યાખ્યા જોઈએ તો બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ ગેરકાયદેસર કૃત્ય કરે અથવા કૃત્ય કરવા સંમત થાય અથવા ગેરકાયદેસર સાધનો દ્વારા ગેરકાયદેસર ન હોય તેવું કૃત્ય કરવા સંમત થાય અને ગુનાહિત કાવતરું કહેવાય. બીજું જોઈએ તો ગુનો કરવાની કબૂલાત સિવાય કોઈ કબૂલાત ગુનાહિત કાવતરું નહીં કહેવાય, કે ગુનો કરવાની કબૂલાત સિવાય કોઈ કબૂલાત ગુનાહિત કાવતરું કહેવાશે નહીં. હવે દાખલા તરીકે જોઈએ તો બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ શહેરમાં બોમ્બ ફિટ કરવા માટે આવે છે અને તેમના જોડે કોઈ ગેરકાયદેસર રીતે રાઇફલ, બંદૂક અથવા અન્ય સાધનો છે, તો કિસ્સો ગુનાહિત કાવતરું થયું કહેવાય. જો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં કબૂલાત કરે તો જ ગુનો બનશે, એટલે કે પોલીસ અધિકારી સમક્ષ જે કબૂલાત કરે તો ગુનો બનશે. કલમ 120B જોઈએ ગુનાહિત કાવતરાની શિક્ષા. મોત અથવા આજીવન અથવા બે કે તેથી વધુ વર્ષની સખત કેદની સજા થશે. તો મિત્રો, આવા જ નવા વિડીયોના નવા મટીરિયલ સાથે ફરી મળીશું. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારા દરેક મિત્રો સુધી વિડીયોને શેર કરજો.